नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे फरीथी मैचिंग ध फंक्शन ए भणवाना छे। आपणे त्रण फंक्शन अगाउना लेक्चर में भणी गया, हवे आपणे आगळना फंक्शन जोईए। तो एमां जोईए डिस्क्राइबिंग ध पास्ट इवेंट, एटले के भूतकाळनी क्रिया वर्णवा। डिस्क्राइबिंग ध पास्ट इवेंटनो उपयोग कई जगह थशे? तो के भूतकाळनी क्रिया वर्णवा माटे थाय छे। हवे आ फंक्शन ने ओळखवा माटे आपणे छे ए समजूती જોઈએ। ભૂતકાળની કોઈ ક્રિયા, બનાવ, ઘટનાનું વર્ણન કરવા ઉપયોગ થાય છે, એટલે કે ભૂતકાળમાં જે ક્રિયા બની ગઈ છે એને વર્ણવવા માટે, એ ક્રિયા, એ બનાવ અથવા ઘટનાને વર્ણવવા માટે કઈ તમે ફંક્શન વાપરશો? તો કે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ। અહીં ભૂતકાળની ક્રિયાનું વર્ણન કરવાનું હોવાથી સાદા ભૂતકાળ અને ચાલુ ભૂતકાળની રચનાનો ઉપયોગ થાય છે। જુઓ, ભૂતકાળની ક્રિયા દર્શાવતું હોવાને કારણે આપણે ભૂતકાળના જ કાળનો ઉપયોગ કરવાનો રહેશે। જુઓ, એમાં કયા કયા મોટા ભાગે હશે? તો કે એક તો સાદો ભૂતકાળ હશે અને એક હશે ચાલુ ભૂતકાળ। આ બે કાળ છે એ ક્રિયાનું વર્ણન છે એ આપણને જોવા મળશે। અહીં તમને ઉદાહરણ આપ્યું છે, આઈ મેડ મિસ્ટેક ઇન ધ ક્લાસરૂમ, બરાબર? તો હવે જુઓ, આ મેડ આવ્યું, તો એ મેડ છે એ મેકનું ભૂતકૃદાંત છે, તો કે ભૂતકાળનું રૂપ છે। તો કાળ કયો બન્યો કહેવાય? તો કે સાદો ભૂતકાળ બન્યો। કેવો બન્યો? સાદો ભૂતકાળ બન્યો। એટલે સાદા ભૂતકાળની જો કોઈ ક્રિયા વર્ણવવાની હોય ત્યારે શું બનશે? તો કે એ બનશે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ। પછી રિંકી ગોટ ટુ અવોર્ડ ઇન ટુ ધ ઇલોક્યુશન્સ કોમ્પિટિશન્સ લાસ્ટ યર। સ્નેહલ વોઝ નોટ ડિસ્ક્રાઇબિંગ પિક્ચર વેન આઈ લુક એટ હર। અહીંયા જો દરેક સેન્ટેન્સ આપ્યા છે, દરેકે દરેક છે એ કેમાં છે? તો કે ભૂતકાળની ક્રિયા દર્શાવે છે, જે ક્રિયા ઓલરેડી ભૂતકાળમાં બની ગઈ છે એ ક્રિયાનું વર્ણન છે એ આમાં કરવામાં આવે છે। હવે જોઈએ આપણે બીજું, એક્સપ્રેસિંગ પોસિબિલિટી, એબિલિટી એન્ડ ઓબ્લિગેશન્સ એન્ડ નેસેસિટી, બરાબર? એટલે કે શક્યતા, ક્ષમતા, ફરજ, જરૂરિયાત વ્યક્ત કરવા આ ફંક્શનનો ઉપયોગ થાય છે। સમજૂતી જોઈએ, અહીં સહાયકારક ક્રિયાપદોનો ઉપયોગ થાય છે, બરાબર? સહાયકારક ક્રિયાપદ એટલે કે કેવા હોય? તો કે શક્યતા માટે મે, શક્તિ કે ક્ષમતા દર્શાવવા માટે કેન, અને ફરજ માટે મસ્ટનો ઉપયોગ થાય છે। એટલે કે તમે કોઈ પણ વાક્યમાં મે, કેન અને મસ્ટ જેવા વાક્યો છે એ જોઈ જાઓ, સહાયકારક ક્રિયાપદ જોઈ જાઓ, તો એ હંમેશા શું બનતી હોય છે? તો કે ક્યાં એક્સપ્રેસિંગ પોસિબિલિટી હશે, ક્યાં એક્સપ્રેસિંગ એબિલિટી હશે, અથવા તો ઓબ્લિગેશન હશે, અથવા તો નેસેસિટી હશે, એટલે કે શક્યતા હોય, ક્ષમતા હોય, ફરજ, જરૂરિયાત વ્યક્ત કરવા માટે છે એ આપણે આ ફંક્શનનો ઉપયોગ કરતા હોઈએ છીએ। ઉદાહરણ જોઈએ, આઈ કેન સ્પીક ઇંગ્લિશ, તો અહીંયા કેન આવ્યું, શું દર્શાવે છે? તો કે શક્તિ કે ક્ષમતા દર્શાવે છે, બરાબર? પછી વી મે રિટર્ન લેટ ફ્રોમ ધ પાર્ટી, તો અહીંયા શું આવ્યું? મે આવ્યું, શક્યતા દર્શાવે છે। યુ મસ્ટ ઓબે ધ રૂલ્સ ઓફ ધ રોડ, અહીંયા મસ્ટ આવ્યું, તો એ શું દર્શાવે છે? ફરજ દર્શાવે છે। વી શુડ ઓબે અવર એલ્ડર્સ, બરાબર? તો એ શુડ આવ્યું, બરાબર? તો એ પણ શું દર્શાવે છે? તો કે ફરજ બતાવે છે। હવે પછીનો આપણે ત્રીજા ફંક્શનનો ઉપયોગ કરીએ એ છે એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એન્ડ મેનર્સ, આવૃત્તિ અને રીતભાત વ્યક્ત કરવા આ ફંક્શનનો ઉપયોગ થાય છે। સમજૂતી જોઈએ, અહીં ક્રિયા કેટલી વાર થાય છે તે દર્શાવવામાં આવે છે। આ ફંક્શનમાં જુદા જુદા ક્રિયા વિશેષણનો ઉપયોગ થાય છે, જેમ કે કેવા કેવા ક્રિયા વિશેષણો હોય? તો કે ઓલવેઝ, નેવર, ઓલમોસ્ટ નેવર, બરાબર? પછી સમટાઈમ્સ, જનરલી, યુઝ્યુઅલી, ફ્રીક્વન્ટલી, રેરલી અને ઓકેશનલી છે એ વપરાય છે। દરેક શબ્દ છે ક્રિયા વિશેષણો એના ગુજરાતી પણ અહીં આપી દીધા છે। જો ઓલવેઝ એટલે હંમેશા, નેવર એટલે ક્યારેય નહીં, ઓલમોસ્ટ નેવર એટલે લગભગ ક્યારેય નહીં,
sometimes એટલે ક્યારેક, generally એટલે સામાન્ય રીતે, usually એટલે સામાન્ય રીતે, frequently એટલે વારંવાર, rarely એટલે ભાગ્યે જ અને occasionally એટલે પ્રસંગોવાર. આવા શબ્દો ક્યાંય પણ તમે વાક્યમાં જોઈ જાઓ તો એ શું રજૂ કરતું હશે? તો કે expressing the frequency and manners રજૂ કરતું હશે, એટલે કે એ ફંક્શન બનશે. આ શબ્દો ક્રિયા કેટલી વાર થાય છે તે દર્શાવે છે, એટલે કે કોઈ પણ ક્રિયા છે કેટલી વાર બને છે એ આ શબ્દો રજૂ કરે છે. મોટાભાગે આ શબ્દો કરતા પછી આવે છે. જુઓ, જે કંઈ આપણે ઓલવેઝ નેવર જોઈ ગયા એ જે કંઈ ક્રિયા વિશેષણના શબ્દો છે હંમેશા ક્યારે આવે છે? તો કે કરતા પછી આવે છે. કેટલાક શબ્દો વાક્યની શરૂઆતમાં પણ મુકાય છે અને કેટલાક શબ્દ એવા કે જે વાક્યની શરૂઆતમાં હોય. ઉદાહરણ જોઈએ. My auntie always use Dantkranti toothpaste from her family. તો અહીંયા ઓલવેઝ આવ્યું. જો પણ માય આંટી એ શું છે? તો કે એ બહેનું કરતા. કરતા પછી શું વિશે વપરાણું છે? ક્રિયા વિશેષણ વપરાણું છે. ઓલવેઝ એટલે હંમેશા. મારા કાકી છે હંમેશા એમના પરિવાર માટે કઈ ટૂથપેસ્ટ એટલે કે કોલગેટ વાપરે છે? તો કે દંતક્રાંતિ છે એ ટૂથપેસ્ટ વાપરે છે. પછી જુઓ, જનરલી વી પેટ ગોડ વેન વી આર ઇન અ ડિફિકલ્ટી. બરોબર, શું કહે છે? કે જનરલી વી પ્રે ટુ ગોડ વેન વી આર ઇન ડિફિકલ્ટી, એટલે કે જનરલી આવ્યું. તો એ વાક્યની શરૂઆતમાં આવ્યું છે. જનરલી એટલે કે સામાન્ય રીતે. સામાન્ય રીતે આપણે છે ભગવાનને ક્યારે પ્રાર્થના કરીએ છીએ? તો કે જ્યારે આપણે મુશ્કેલીમાં હોઈએ છીએ ત્યારે. હવે જોઈએ આપણે ચોથું, એક્સપ્રેસિંગ ઇમોશન્સ એટલે કે લાગણી વ્યક્ત કરવા. આ વાક્ય વાંચો અને તમને ખબર છે, પડી જતી હોય છે કે આ વાક્યમાં લાગણીની વાત થઈ છે. તો જુઓ, આ ફંક્શન આપણી લાગણી કે ભાવ વ્યક્ત કરે છે, જેના માટે ઉદ્ગાર શબ્દોનો ઉપયોગ થાય છે. જેમ કે ઓહ, હરી, અલાસ, ચેરઅપ અને અલાસ, એટલે કે આવા શબ્દો છે એ આવતા હોય છે. અને વાક્યના અંતે છે એ આપણને આ શબ્દની પાછળ શું જોવા મળે છે? તો કે ઉદ્ગાર છે એ ચિહ્ન જોવા મળતું હોય છે. વર્ડ કે હાવથી શરૂ થતા ઉદ્ગાર વાક્યનો પણ આમાં સમાવેશ થાય છે. બરોબર, એટલે કે લાગણી વ્યક્ત કરવા માટે આવા છે ઓ, હરી, અલાસ, ચેરઅપ અને અલાસ જેવા શબ્દો છે એ વપરાય છે. અથવા તો વોટ અથવા હાવથી શરૂ થતા ઉદ્ગાર વાક્યો હોય એમાં પણ શું આવશે? તો કે એક્સપ્રેસિંગ ઇમોશન આવશે. જુઓ, ઓ ગોડ, આઈ મિસ ઇટ અગેન. બરાબર, તો ઓ ગોડ શું બતાવે છે? તો કે ઉદ્ગાર બોધક શબ્દ છે, એટલે શું આવશે? તો કે એક્સપ્રેસિંગ ઇમોશન ફંક્શન તમે વાપરશો. ચીયરઅપ, આઈ હેવ અ ફેન્ટાસ્ટિક આઈડિયા ડિયર. બરાબર, તો શું છે? ચીયરઅપ આવ્યું, એટલા માટે આ ઉદ્ગાર બોધક બનશે. એટલે કયું ફંક્શન બનશે? એક્સપ્રેસિંગ ઇમોશન બનશે. હવે જોઈએ આપણે પાંચમું ફંક્શન, કમ્પેરિંગ થિંગ એટલે કે સરખામણી કરવા માટે. આ ફંક્શનનો ઉપયોગ બે વ્યક્તિ, બે પ્રાણી, બે પક્ષી કે બે વસ્તુની તુલના કરવા માટે થાય છે. પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવનો અહીં ઉપયોગ થાય છે, જેમાં હેઝ વિશેષણ હેઝ અને સો વિશેષણ હેઝ અથવા કમ્પેરેટિવમાં ER પ્લસ ધેન આવે છે. એટલે કે આપણે જે ડિગ્રી ભણી ગયા છીએ આઠમામાં એ જ પ્રમાણે અહીં તુલના છે દર્શાવવાની રહેશે. એમાં પોઝિટિવ ડિગ્રી હોય તો કેવી વાક્ય રચના આવશે? હેઝ વિશેષણ હેઝની આવશે. અને સો વિશેષણ હેઝ નેગેટિવ માટે આવશે અને ER પ્લસ ધેન એ કમ્પેરેટિવ ડિગ્રી એટલે કે તુલના માટે વપરાશે. તો જુઓ, રેશમા ઇઝ હેઝ હેપી હેઝ અ શર્મિલા ઇન અવર ગ્રુપ. બરાબર, તો આ હેઝ વિશેષણ હેઝ આવ્યું એટલે કઈ ડિગ્રી બનશે? તો કે આ ડિગ્રી બનશે, પોઝિટિવ ડિગ્રી બનશે. પછી રહીમ ઇઝ ટોલર ધેન દીક્ષા નાવ. બરાબર, તો ટોલર એમાં ER પ્લસ ધેન આવ્યું એટલે ડિગ્રી કઈ બનશે? તો કે કમ્પેરેટિવ ડિગ્રી બનશે. હવે જોઈએ આપણે છઠ્ઠું, રિપોર્ટિંગ ઇવેન્ટ્સ એટલે કે બનાવો, ઘટનાઓ કે ક્રિયાઓ જાણવા માટે.
આ ફંક્શનમાં કોઈ વિધાન પ્રશ્નાર્થ કે આજ્ઞાત વાક્ય દ્વારા રિપોર્ટ એટલે કે જાણ કરવાની હોય છે. આથી તેમાં રિપોર્ટિંગ સ્પીચના વાક્યો આવે છે. સામાન્ય રીતે ડેટ, આસ્ક, સજેસ્ટેડ, એડવાઇઝ, ટુ, નોટ, ટુ જેવા શબ્દો બીજા એક વાક્ય જોડાયેલું હોય છે. બરોબર, આપણે રિપોર્ટિંગ ઇવેન્ટ એમ આપણે ભણી ગયા. રિપોર્ટિંગ સ્પીચ એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. બરોબર, તો વાક્યમાં જ્યારે બે વાક્ય જોડવા માટે જો આવા શબ્દોનો ઉપયોગ થયો હોય તો ત્યારે સમજી લેવાનું કે આ ફંક્શન છે એ રિપોર્ટિંગ ઇવેન્ટનું છે. ધ મેનેજર સેટ ડેટ ધ મીટિંગ વુડ સ્ટાર્ટ એટ એક્ઝેક્ટ 10 AM. બરાબર, તો અહીંયા જુઓ ડેટ વપરાનું છે, બે વાક્યને અહીં જોડવામાં આવ્યું છે, તો ત્યાં તમારે રિપોર્ટિંગ ઇવેન્ટ છે એ વાપરવાનું રહેશે. પછી જુઓ બીજું, ધ લિટલ ચાઇલ્ડ આસ્ક મી ટુ ઓપન ધેટ મેગ્નેટિક માચી બોક્સ. બરાબર, તો અહીંયા જુઓ બે વાક્યને જોડવા ટુનો ઉપયોગ થયો છે. તો આ હતા આપણે 6 ફંક્શન, અને એની પહેલાં આપણે 3 જોઈ ગયા એટલે 9 ફંક્શન છે અહીં આપણા પૂરા થાય છે. બરાબર, હજુ આપણે ઘણા ફંક્શન ભણવાના બાકી છે, તો એ આપણે આગલા લેક્ચરમાં ભણીશું. આભાર.